આપણે આગળ જોઈએ ધોરણ 10 ગણિત પ્રકરણમાં ત્રિકોણની બે વખત આપણે આ ઉદાહરણની ચર્ચા કરી હતી કે તમને જ્યારે ત્રિકોણની બાજુમાં આપેલા બધા જ મૂલ્યો શોધવાના કે ત્યારે તમારામાં પ્રોસેસ થવાની છે અને આની કિંમત શોધવાની પણ ખ્યાલ આવી ગયો છે બરાબર આવે છે અને હવે આજે આપણે એના આધારિત જ કરીશું હવે પણ આની કિંમત આપણે બદલીએ કે દાખલા તરીકે આ ગુણોત્તરમાં તમને કોઈ પણ એક કિંમત આપવામાં આવે કે એવું કહેવું કે જો સાઈ બરાબર 4/5 હોય તો બાકીના ગુણોત્તરોના કે વિધેયોની મૂલ્યો શોધો તો કેવી રીતે હોય છે બરાબર ત્યારે તમારે શું કરવાનું છે હવે આપણે અર્થમાં બદલી નાખીએ છીએ બસ તમને અહીંથી તમને શીખવાડી રહ્યો છે એટલે મેં બધું આપવા દીધું હતું કે આપણે કે આપણે પૂછવું નથી અને આની કિંમતો અહીંયા કસ કે માઇનસ ટેન્સ કે હોય તો અહીંયા ભાગ કરો અહીંયા ભાગ કરો એ પ્રમાણે તમારે પાસે આવે એવા પણ દાખલા છે એ આપણે અમુક અમુક દાખલા જોતા રહીશું અત્યારે આપણે બધું એઝ એટ ઇઝ રાખવાનું એમાં કોઈ પૂછવું નથી હવે હું તમને એમ કહું છું કે કેવી તો પ્રશ્ન પૂછાય તો તમારે શું કરો માનો કે તમને એમ કહેવા કે જો સાઈ એ બરાબર 4/5 હોય બરાબર જો સાઈ એ બરાબર 4/5 હોય તો બાકીના ગુણોત્તરના મૂલ્યો શોધો બાકીના ગુણોત્તરના મૂલ્યો શોધો કરોના મૂલ્યો શોધો આવો પ્રશ્ન તમારી પાસે જ્યારે આવે આવે ત્યારે શું કરો તો તમને પહેલા જ એક વસ્તુ કહ્યું કે જ્યારે સાઈને આપે ત્યારે સાઈને તમને સૂત્ર ખબર હોવી જોઈએ સાઈને એટલે શું તો સાબા ભાગ્યા કર્ણ હોય છે શું હોય છે સાબા ભાગ્યા કર્ણ અને એનો તમારો ઉપયોગ કરવાનો બરાબર છે તો હું શું લખું છું જો આ તારે નથી હું વિચારીને તમારે ચાલવાનું છે બરાબર છે અત્યારે આ નથી તો હું એવું કહીશ કે સાઈને બરાબર સાબા ભાગ્યા કર્ણ બરાબર 4/5 હવે માનો કે જો તમે ત્રિકોણ એબીસી દોરી દીધો હોય બરાબર હવે તમે આકૃતિ આ દોરી કાઢી છે એબીસી ત્રિકોણ તમારે કે ધારો કે ત્રિકોણ એબીસી છે ધારો કે ત્રિકોણ એબીસી માં ખૂણો સી 90 છે આનું જે દોરેલું છે એનો ઉપયોગ કરી લીધો તો આપણે આ વાક્ય લખી છે આપણે રીતે તો તમારે એ ની સામેની બાજુ એટલે બીસી થઈ ગઈ 4 અને એબી થશે એટલે તમારે મળી ગયું બીસી છે પણ આવી રીતે મૂલ્ય તમારી સાથે છે અને પછી પાયથાગોરસ વાપરીને 4/5 એટલે આ તમારું મૂલ્ય બદલાઈ જશે હવે તમારું મૂલ્ય નીચે એટલે જે વિધેય આપેલ હોય એના પરથી આ વસ્તુ નથી અત્યારે તમને એ આપેલો છે કે તમને ખબર પડી કે ત્રિકોણ એબીસી છે બરાબર પણ એવું પણ હોય છે કે માનો કે સાઈન થીટા બરાબર કે કે સાઈન થીટા બરાબર 4/5 હોય તો બાકી તો તમારે કોઈ પણ ત્રિકોણ તમારે તો તમે ધારી શકો છો અને કોઈ પણ ખૂણો અહીંયા 90 કહી શકો અને જે ખૂણો આપેલ હોય એ તમારે બને ત્યાં સુધી નીચે આવવા દેવાનો પ્રયત્ન કરવાનો તો તમારે બદલાઈ જશે બસ આપણા થોડો ઇન્ટરચેન્જ કરી મારે અહીંયા જે ખૂણો આપેલો છે એ નીચે આવવા કહું છું બરાબર તમને જ્યારે કોઈ પણ એક ખૂણાની વાત કરવામાં આવે ત્યારે એ ખૂણો હંમેશા નીચે આવે કરો અથવા તો ઉપર જાય આપણા તરફ ઉપર છે તો ઉપર આવવા દેવો કરવા દઈએ તો એ ની સામે અને તમારે 3 લાવવાનો પ્રયત્ન કરવાનો છે આપણે 3 લાવવા પડશે તો બરાબર તમારો આવા ધીરે લખી નાખી દીધું આપણે આપણે દોરાઈ ગયું હવે આપણે સાઈ એ ની વાત કરીએ છીએ મારા બે ની ચોકડી કાઢી નાખવી પડશે આપણને આ ખૂણાની અમે વાત કરીએ છીએ તો હવે આપણી પાસે કર્ણ છે એબી તો એબી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર લખી શકાય શું લખાય બેટા એટલે અહીંયા આપણે લખી દઈએ પાગોસી પ્રમાણે પાગોસી નો મીનિંગ થશે પાયથાગોરસ ના સિદ્ધાંત પ્રમાણે બરાબર એટલે સિદ્ધાંત અનુસાર પહેલા કર્ણ વત વત કરી દેવા તમારે એબી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર બસ હવે એબી સ્ક્વેર એટલે પાંચો સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર આપણે શોધો છે વત્તા 3 કે 4 નો સ્ક્વેર તમને ખબર છે 5 4 નો 16 બરાબર એસી સ્ક્વેર માટે એસી સ્ક્વેર બરાબર નો બરાબર 3 નો સ્ક્વેર માટે એસી બરાબર કેટલું છે બસ હવે ખૂણાનો ઉપયોગ કરી બાકી મારા શોધાઈ ગયો કોસ એ પાપા ભાગ્યા કર્ણ
10 ने सावा भाग पावा 4 पर दो से ए करना भाग पावा अंकोस सुधी गाने नापो दापो बने एनो मिली के थे बराबर हवे तब ये वो कहवा मारे कि आप कोई कोण कोणों करो तो ना मिला पावा ये नहीं हमें बात होता है करवाने से बरस अरे ना पर तो मैं पाई था बरस छोटा भाग पावा जाना बराबर ये तुमने खबर पढ़ी है समझ ये रीते तुमने माने कि कोस ए त्रण पंचमांश तो तुम्हारे बराबर कोस ए बराबर पावा भाग पावा त्रिकोण कोणों ये आपने एबीसी त्रिकोण लई लेवानो दारे लो અને આવે તે એસી ભાગ્યા અહીંયા એબી આવશે કારણ એ બી છે બરાબર એટલે આવા આવશે તમારે એસ કોસ વડે એસી ભાગ્યા એ પછી આ પાયથા પર છે પ્રમાણ બીસી સુધી કરવાનું બરાબર ટેન કોટ આવશે ત્યારે કર્ણ પાસ પાસે માં જવાનું કર્ણ શોધવા જવાનું બસ એવો એક પ્રકાર નું કરી જોઈ લેવો હવે આનું મૂલ્ય તમારે શોધવાનું કે છે આપણા લગી નથી કે તમને એવું કહે કે अरे यार मैं इसका बोल रहा हूँ 25 छेद में 100 माइनस 4 छेद में 9 हमें 16 और 9 का लसा के बराबर से ये जुमा हो सकता है तो 16 और 9 16 9 144 का साथ क्योंकि 16 दान 160 है इधर तमाम लसा के बराबर तो पड़े पड़े हैं ત્રિકોણ ABC માં AU છે
એટલે આપણે છે અને બીસી શું થઈ જશે કર્ણ છે તો પાયથાગોરસ ના સિદ્ધાંત પ્રમાણે ઇસ બીસી આપણી પાસે બીસી કરંટ બીસી પહેલા લખીશું બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર હવે આપણને મૂલ્યો આપ્યા છે 3 નો વર્ગ વત્તા 4 9 વત્તા 16 બરાબર 25 એટલે 5 નો સ્ક્વેર કોના બરાબર બીસી સ્ક્વેર તો બીસી બરાબર આપણને કેટલા મળી ગયા 5 ચલો આ કરણ મૂલ્ય આવી ગયું હવે બાકીના શું નીકળવાના શું થઈ ગયા તમારી સામે છે એટલે જે પણ ખૂણો આપેલો છે એને તમારે નક્કી કરી દેવો પડશે કે સાઈન એટલે સાબા ભાગ્યા કર્ણ બરાબર છે કોસ એટલે બાબા ભાગ્યા કર્ણ સાઈન નો અર્થ બધો 10 નો શું યાદ રાખવાનું તો ટી એ એમ સાઈન માં એક પણ અક્ષર નથી ના છે એમ તો સાઈન ઉપર આવે નીચે કોસ આવે કોટ બોલો તો એમાં સાઈન અક્ષર નથી કોસ નો સીઓ છે એટલે કોસ ઉપર આવે તો નીચે સાઈન એટલે બાબા ભાગ્યા સાબા કર્ણ સેક હોય તો COS નો પહેલો ને છેલ્લો અક્ષર ઉલટાઈ ગયા SC થઈ ગયા એટલે cos નો વ્યસ થઈ ગયો અને cos એક COS C એમ બંને છે અંતિમ અક્ષરો C છે એટલે sin નો વ્યસ થાય અંતિમ અક્ષર સમાન હોય તો sin નો વ્યસ બરાબર છે અને અંતિમ અક્ષર અલગ અલગ ઉલટાયેલા હોય તો sec હોય તો cos કરો cos હોય તો sec કરો અને અંતિમ અક્ષર સમાન આવે સીસી તો સાઈન અવ્યસ અને અલગ અલગ હોય જેના અંતિમ અક્ષરો સમાન છે બંનેમાં એ sec અને cos છે અને જેમાં અંતિમ અક્ષરો એકમાં સમાન એકમાં અલગ હોય એ સાઈન અને cos છે બરાબર છે tan cot માં કઈ જોવા નથી હવે તો ખબર પડી ગઈ તમને tan માં cot કોઈ પણ અક્ષર નથી એટલે સાબા ભાગ્યા બાબા થઈ જશે અને cot માં sin એક પણ અક્ષર નથી એટલે બાબા ભાગ્યા સાબા થઈ જશે આવું તમારે ધ્યાન રાખવું સમજાઈ ગયું તો આ રીતે તમે કરો તો તમને ખ્યાલ આવશે હવે આપણે આગળ એક એક આખું ઉદાહરણ એવું લઈએ કે જે એટલે આવી રીતે કોઈ પણ ગુણોત્તર તમને આપી દેલો હોય સાઈન આપેલો હોય કોટ આપેલો હોય સે કોસ કોઈ પણ છ હોય તો તમારે પહેલા સાબા પાબા કે કર્ણ પાબા કર્ણ સાબા એ બધું નક્કી કરવાનું અને ત્રિકોણ ત્રિકોણ નો આપેલો કર્ણ માનું થીટા આલ્ફા બીટા આવે તો આપણે જાતે ત્રિકોણ નક્કી કરી લેવાનો અને નીચેનો ખૂણો આલ્ફા બીટા જે લેવો લઈ શકાય તો હવે એવો એક દાખલો જોઈએ આપણે કે આખી કિંમત એ સિવાયની આવી દેવા હોય તો શું શોધવાનું છે એવો એક દાખલો જોઈએ બાજુ પરથી તમને ત્રિકોણની બાજુ પરથી તમને ખબર પડી ગઈ છે બરાબર છે એટલે આજે જે થશે એ પ્રમાણે તમારા દાખલા કરાયા દાખલા બે વાર કરવાના તો જ્યારે પ્રેક્ટિસ થશે અને આ બધા ખૂણાઓ ગુણોત્તર શોધવા દાખલો આવશે સમજાઈ ગયો તો આ તમને જો ખ્યાલ આવે તો જલ્દી કામ થઈ શકે તો હવે જોઈએ કોઈ દાખલો નો કે જેની અંદર આપણને શું આપેલું છે હવે આપણે બાજુની વાત નહીં કરું બરાબર આપણે હવે ગુણોત્તરનું મૂલ્ય આપેલું હોય એવી આપણે વાત કરવાની છે માનો કે તમને sin થીટા બરાબર 13/12 આપેલો હોય તો બાકીના ત્રિગુણોત્તરો ત્રિકોણમિતિય વિધેયો શોધો બરાબર sin sec થીટા બરાબર જો હવે એક્ઝામ્પલ ઉદાહરણ લખી શું લખ્યા છે બરાબર છે જો sec થીટા બરાબર 13/12 હોય તો બાકીના ત્રિગુણોત્તરો શોધો બાકીના ત્રિગુણોત્તરો શોધો અથવા બાકીના વિધેયોના મૂલ્યો શોધો બરાબર છે એટલે કોસ માટે શું લખો તમે કોસ એક બરાબર શું લખે છે
સાદા ભાગ્યા કર્ણ તો આના માટે આપણે શું લખવાનું કર્ણ ભાગ્યા પાવા બસ આવો બસ તો ધ્યાન રાખો s e c c s આવ્યો તો વ્યસ છે cos થીટા વસ્તુ કે પાવા છે શાબ્દિક મહાન શબ્દોમાં છે તો આનો વ્યસ કર્ણ હવે તમારે જો સમજો હવે આપણે ધારીએ કે ધારો કે ત્રિકોણ x y z માં ખૂણો y કેવો છે બસ આપણે આટલું જ કરવું છે એટલે પહેલા x y z જોઈએ જે નિયમ છે હવે થીટા બરાબર માં ખૂણા પર રહે છે જેરો એટલે અહીંથી તમે કરશો તો બહુ સરસ રીતે જવાબ આવે છે હવે તમે કર્ણ ભાગ્યા બાબત જો sec થીટા માં તમે આ ખૂણો લીધો હોય તો આ ખૂણાનો કર્ણ જે છે એ x z તમારો તેવી થશે શું થશે કર્ણ તેવી થશે અને પાસેની જે બાજુ થશે આ એ કેવી થશે બસ આવું યાદ રાખો કે જે પણ વિધે આપેલું છે એ આખા વિધેને પહેલા સમજી લો અને પછી આપણે તમારા જાતે ત્રિકોણ દોરો હવે તમે મને કહી દો કે ધારો કે ત્રિકોણ એક સમાન એવો છે અને તો x z શું બની જશે કર્ણ છે હવે પાયથાગોરસ વાપરો બીજું કઈ કરવાનું નથી પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે x z સ્ક્વેર કાટખૂણાની સામેની બાજુ ઉપર શું કર્ણ કહેવાય છે આટલી વાતો કર્યા પછી તો તમને હવે ત્રિકોણ કાટખૂણ ત્રિકોણ આખો મગજ લેલા ફિટ થઈ જવું જોઈએ બરાબર છે ત્રિકોણ x y z માં y ને હોય છે અને x z કર્ણ છે તો પાયથાગોરસનો સિદ્ધાંત એટલે કર્ણનો વર્ગ હંમેશા પહેલો આવશે x square બરાબર x y square plus y square હવે એ કર્ણ તમને આપી દેલો છે એટલે 13 નો વર્ગ બરાબર x y square plus 12 નો square આ પ્રશ્ન તમને બધાને આપી દેલો છે બરાબર હવે તમે 13 નો વર્ગ કેટલો લખી શકો છો 169 કારણ કે આ વસ્તુ કહેવાની ના હોય આ તમારી જાતે જ કરી દેવાની છે 169 બરાબર x y square વત્તા 144 એટલે કે x y square બરાબર 169 માઇનસ 144 એટલે x y square કેટલા વર્ષે માટે x y square બરાબર 25 વર્ષે અને 25 એ કોનો વર્ગ છે 5 નો વર્ગ છે માટે x y બરાબર 5 જો તમને આ બાજુ મળી એટલે ખૂણા z ની સામેની બાજુ તમારી પાસે આવી
બરાબર છે 1 2 3 4 5 6 કઈ વસ્તુ રહી હવે cos થીટા cosec થીટા છે છે cosec થીટા જે છે એ sin નો પ્લસ છે બરાબર c c સરખા છે s એ અલગ છે એટલે કર્ણ ભાગ્યા સામા કર્ણ છે તમારી પાસે x છે અને સામેની બાજુ છે x પર તો 3 છેદમાં ઉપર જવાબ છે sin थीटा रेस 3 છે નો પાંચ બરાબર બસ ચલો થઈ ગયા છે છે જોઈ લો એક આપેલ હોય તો બે તો મળી જશે જે આપેલ હોય એનો બેસ સમાન જોડે છે એટલે બે તો આમે સીધી રીતે થઈ જશે બે તો આમની તમાર સીધી રીતે બની જાય છે તો બાકીને તમામ ચાર શોધવાનું હવે તમને એક કઈ પણ શોધવા આપી દીધેલો હોય તે શોધવાનો આપણે પ્રયત્ન પણ કરતા રહેવું પડે તો જ આપણને ખબર પડશે કે આપણે શું કરી રહ્યા છે માનો કે તમને એમ કહેવામાં આવે कि cos square theta minus sin square theta શું થાય શું કહેવામાં આવે cos square theta minus sin square theta શું તો જોઈ લઈએ આપણે cos square theta minus sin square તો cos theta ની વેલ્યુ છે 12 છેદમાં 3 નો વર્ગ અને sin theta છે 5 છેદમાં 3 નો વર્ગ 144 છેદમાં 169 minus 25 છેદમાં 119 જોઈ તમે cos square છે cos theta 12 થાય છે અને sin theta છે 5 થાય છે બંનેના વર્ગ બંનેના છેદ સમાન છે એટલે 169 લસાઅ આવશે એટલે 144 - 25 અથવા 169 વડે તમે ગુણીને પણ કરી શકો ગુણો એ સારું રહેશે કે 14 માંથી 5 જાય તો 9 3 માંથી 2 જાય તો 1 119 છે 169 જવાબ અને જો પ્લસ થઈ જાય તો અહીં પ્લસ કરી દેશો તો તમારો જવાબ એક આવશે કે કયો પ્લસ કરે તો બંનેના છેદ સરખા છે 144 વત્તા 25 169 થાય એનો જવાબ એક થશે કેટલો થશે એક થશે બરાબર અને ગુણાકાર કે તો 12 5 60 છે 169 થાય ભાગાકાર કે તો 12 છે 5 થાય આ તો જેવો પ્રશ્ન બરાબર છે જેવો પ્રશ્ન એવો જવાબ એટલે તમે કેવો સાચો જવાબ આવશે એના પર ચાલશે અધિકારી બરાબર છે એવો વિડિયો હોય તો આપણે જોતા રહીએ તમને બધા જ ગુણોત્તર શોધવાનો પ્રયત્ન કરવાનો કદાચ કોઈ આપણો આવી તે કિંમત શોધવાની આપણામાં 1 - tan² a / 1 + tan² a શોધવાનો તો શું કરો બરાબર છે આ તમારી પાસે કિંમત છે આ એક વસ્તુ શોધી કાઢી આપણે બરાબર અને હવે આ જ કિંમત પર તમને એવું કહે 1 - tan² tan² થીટા / 1 + tan² થીટા શોધો તો શું આવે 1 minus tan square બરાબર છે તો આપણે શોધીએ વર માઈનસ tan square / 1 plus tan square થીટા મૂલ્ય શોધો તો હવે 1 minus tan થીટા 5 છેદમાં 12 નો સ્ક્વેર છેદમાં 1 plus 5 છેદમાં 12 બરાબર 1 minus 25 છેદમાં 144 અને અહીંયા છેદમાં 1 છે આ અંશ છે તમારો અહીંયા થશે 1 + 5 છે 144 તમે જોઈ શકો છો 25 હવે તમે જુઓ બંનેમાં 144 લસાઅ આવશે કેટલો લસાઅ આવશે 144 અંશમાં પણ લસાઅ આવશે તો 144 - 25 થશે અને છેદમાં જે થાય છે જુઓ કેવી રીતે થશે તો છેદમાં થશે 144 વત્તા 25 છેદમાં 12 હવે છેદના છેદ ઉડી જશે 144 માંથી 25 જાય તો 119 અને 144 વત્તા 25 બરાબર cos² / sin² સાબિત કરો તો જો 1 - tan² 1 + tan² તો આટલો જ કરી દેવાનો આ અલગથી માંગે cos² / sin² થાવ હવે એવો પ્રશ્ન કે બંને ભેગા કરી દે કે 1 - tan² છેદમાં 1 + tan² બરાબર cos² - sin² છે એમ સાબિત કરો કે તો તમારે પેલી રાઈટ આ લેફ્ટ હેન્ડ સાઈડ પર જવાબ લાવો અહીં રાઈટ હેન્ડ સાઈડ પર બંનેના જવાબ સરખા આવી જાય તો સાચો છે બરાબર છે આવા જે દાખલા છે તમારા 8.1 અને મેં પહેલા ઉદાહરણ છે એ તમારે કરવાના છે બરાબર બંને દાખલા તમારે પ્રયત્ન કરવાના રહેશે આવા દાખલા ઘણા બધા હોય છે
બરાબર જે અલગ છે એ તો આપણે લેવા દઈશું દાખલા નંબર 10 નથી કરવાનો તમારા દાખલા નંબર પહેલો બીજો ત્રીજો સાથે આ પોઈન્ટે ઉદાહરણ તો તમને ખ્યાલ આવી ગયો ઉદાહરણ પ્રમાણે ગણતરી કરી દીધા બરાબર ઉદાહરણ પહેલો ત્રીજો બરાબર છે આ બધા આપણા એક્સ્ટ્રા ઉદાહરણ હવે તમારા ચોપડી ના ઉદાહરણ કયા લખવાનું પહેલો ત્રીજો ચોથો બરાબર છે પહેલો બીજો ત્રીજો ચોથો અને સાથે આપણીમાં પહેલો બીજો ત્રીજો પહેલો ત્રીજો ચોથો પાંચમો સાતમો આઠમો નવમો બરાબર છે એટલા દાખલા તમારે કરવાના છે જે દાખલા આજની રીત પ્રમાણે હતા એવા તમારે કરવાના છે એટલે તમારું ઘણું બધું કામ અહીં ક્લિયર થઈ જશે બરાબર છે હવે આગળ જોઈએ તે પ્રમાણે એકાદ દાખલો એવો હોય છે કે જેની આપણે થોડી વાત કરી લઈશું કે એવું કહેવામાં આવે છે કે જો લઘુકોણો બી અને ક્યુ સરખા હોય તો સાઈન બી બરાબર સાઈન ક્યુ તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ક્યુ તો તમારી પાસે બે ત્રિકોણ થઈ જશે એ બી સી અને પી ક્યુ આર તમારે બે લેવાનું છે અને સાઈન બી અને સાઈન ક્યુ સરખા હોય તો કાટકોણ ત્રિકોણો બી અને ક્યુ આર લેવા પડશે બરાબર છે એબીસી અને પીક્યુ એટલે બી નું મૂલ્ય એસી છેદમાં એબી લખશે એટલે ખૂણા તમે સી લઈ શકો છો પેલાનો ખૂણો આ ક્યુ લઈ શકો છો બરાબર જે બિંદુઓ આપી દીધા છે એના સિવાયનો કાટખૂણો લઈ લો બી દાખલો થઈ જશે જોઈએ એવો એક ઉદાહરણ છે લઘુકોણ બી અને ક્યુ માટે સાઈન બી બરાબર સાઈન ક્યુ કરે હા સાઈન ક્યુ એવું લખેલું છે કદાચ હા તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો બહુ ઈઝી રહેશે તમને જે બે ખૂણાઓ આપેલા છે બી અને ક્યુ ઉદાહરણ છે બરાબર છે લઘુકોણ બી અને ક્યુ બી અને ક્યુ આપેલ છે અને બી બરાબર ક્યુ આપેલા હોય તો બરાબર બી બરાબર તથા ક્યુ માટે સાઈન બી બરાબર સાઈન ક્યુ હોય તો સાબિત કરવાનું છે માટે સાઈન બી બરાબર સાઈન ક્યુ હોય તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ છે એમ સાબિત કરો પીટી એટલે પ્રૂવ ધેટ સાબિત કરવાનું તો તમારે કશું જ કરવાનું નહીં જોયો બે ત્રિકોણ દોરી દેવાના છે બરાબર છે એ ડાબી બાજુ તમે ટ્રાય કરી લેજો અહીંયા બી આવી જવું જોઈએ અને બી ક્યુ ત્રિકોણ નાનો મોટે દોરી દેજો કારણ કે બંને ત્રિકોણ સમૂહ બતાવે છે અહીંયા ક્યુ પર તો આ કાપો અહીંયા તમે ગમે તે બી દો મૂકી શકો અહીંયા સી ઉપર તો અહીંયા તમારે બી મૂકી દો તો અહીંયા આર આવી જાય તો અહીંયા કોઈ બી દોર છે બી સી એ આવી બસ હવે આ બંને ખૂણાની સામેની બાજુ કર્ણ તમે વાત કરી લો કે સાઈન બી બરાબર એસી ભાગ્યા એબી શું આવશે એસી ભાગ્યા એબી બરાબર અને કોસ સાઈન ક્યુ બરાબર પીઆર ભાગ્યા આર ક્યુ કર્ણ આવશે આટલું તમે કરી શકો હવે બંને તમે સરખાવી શકો છો અને એના બરાબર બંને બરાબર કે ધારવાનું છે બરાબર છે અને બંને બરાબર કે ધારે પાયથાગોરસ બંને વાપરે તો તમને જે નવું મૂલ્ય મળશે બીસી છેદમાં ક્યુઆર એનો જે જવાબ આવશે એ તમારી પાસે કે આવશે કેવું આવશે કે આવશે એ તમારે કરવાનું છે એટલે અહીંયા તમારે ખબર કે સાઈન બી બરાબર શું મળે તમને આપેલું છે એના પર સાઈન બી બરાબર એસી છેદમાં એબી અને અહીંયા તમારે સાઈન ક્યુ બરાબર પીઆર છેદમાં આર ક્યુ કરવું હવે આ બંનેમાં તમે એસી છેદમાં એબી બરાબર પીઆર છેદમાં આર ક્યુ બરાબર શું ધારવાનું તમારે કે ધારવાનું બરાબર હવે લંબી ત્રિકોણ પાયથાગોરસ આપે તો શું આપે દેવા છે પાયથાગોરસ એટલે આમાંથી એસી નું મૂલ્ય તમને મળી જશે કેબી અને આમાં બી આર નું મૂલ્ય તમને મળી જાય છે એટલે એવું જે મૂલ્ય મળશે સાંભળ્યો એસી બરાબર છે તમારે પાયથાગોરસ આપણે એસી બી સ્કેર માઇનસ એસી છે હવે એબી સ્કેર ની જગ્યાએ તમારી કિંમત આવશે કર્ણની જગ્યાએ બરાબર છે આ તમારો કર્ણ છે એબી ની જગ્યાએ તમે ટુ એસી લખી શકશો અને અહીંયા પી આર ની જગ્યાએ તમે ટુ પી આર લખી દેજો કે કોમન આવી જશે અને પેલા બંને બરાબર સરખા થઈ જશે બરાબર એટલે પાયથાગોરસ થિયરી પણ તમારે આગળ પૂર્ણ કરી દેવાનું છે એટલે બંનેનો ગુણોત્તર લેવાનો છે અને બંનેના ગુણોત્તર લેશો
साइन ने એટલે કે એસી પીસી છેદમાં જે તમે ખૂણો તમે નક્કી કરી દીધો છે બીસી બરાબર શું આવે તે અને પીઆર બરાબર શું આવે એ બને તમારો ખૂણો કરે ક્યુ આ કર્ણ બરાબર બરાબર છે બીસી અને પીક્યુ બરાબર શું આવે લઈ લેવાનું અને કે ની મૂલ્ય મળી જશે એટલે તમને ગુણોત્તર બીસી છેદમાં પીક્યુ મળી જશે બરાબર બીસી છેદમાં એટલે દરેક વખતે બધા જ સરખા હોય તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થઈ બસ આ ઉપનો ઉદાહરણ છે બરાબર તો આ રીતે તમને સ્વાધ્યાય 8.1 માં ટીક કરાવેલા એટલે કે આપણે કહેલા દાખલા જે આજની પ્રમાણે કિંમત વાળા હોય છે ગુણોત્તર વાળા એ જ તમારે કરવાના છે બરાબર ઉદાહરણ અને સ્વાધ્યાય 8.1 માંથી આપેલ દાખલા તમારે કરવાના છે ઓકે okay.